કરવામાં આવ્યા છે. એક બાબત એ પણ છે કે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારે જ્યારે જો વાત કરવામાં આવે તો 2004ના ગાળામાં જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના લાગુ કરી હતી, વડાપ્રધાન મોદીની જો વાત કરીએ તો તેવી જ રીતે ઉજ્જવલા યોજના લાવ્યા છે અને ગામડામાં તેના પણ લાભ મળી રહ્યા છે, આ પણ એક વાત સામે આવે છે. ત્યારે એક મહિલા તરીકે મહિલા સશક્ત કાર્યકર તરીકે જો વાત કરવામાં આવે, રુઝનબેન આપની પાસે મારે બે સવાલ છે. એક તો શહેરી મહિલાઓ માટે ખાસ કરીને આ જે બજેટ છે, ભલે ઇન્ટરિમ બજેટ છે પરંતુ શું આવી શકે તેવી શક્યતા છે, અને ગામડાની જે આપણી બહેનો છે જે કદાચ ઓછું ભણેલી છે, અશિક્ષિત છે, એની પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એના માટે ખાસ કરીને શું જોગવાઈ આવી શકે છે? સૌથી પહેલા જસ્ટ તમારો આન્સર કરતા પહેલા એક જનરલ અપોઇન્ટ કરું છું બહેનો માટે જ રિલેટેડ, કે અમારા માટે બહેનોનું અલગ બજેટ હોય. જેમ તમે અત્યારે ગણી આવ્યું કે ભાઈ જોબ્સ નથી આ યુથ માટે, આ તેમ બહેનો માટે તમે ભૂલી ગયા એટલે મારે યાદ અપાવવું જોઈએ. અને તમે સ્ટાર્ટિંગમાં કહ્યું, અચ્છા, અને તમે સ્ટાર્ટિંગમાં કહ્યું કે 50% બહેનો હોય, પણ અહીંયા તો આપણે બહેનોમાં આપણે જ દેખાઈએ છીએ થોડું. ઓકે, પણ રુઝાનબેન તમારી જો વાત કરવામાં આવે તો તમે પાછા પોતે 4 બહેનો બરાબર છો, બેટી બચાવો બેટી પઢાઓમાં 280 કરોડ ફાળવ્યા છે, બહુ જ સરસ. અમે બહુ ખુશ થયા કે અમારી બેટી બચાવો બેટી પઢાઓ, અને કેમ એમાં કયા કયા માર્ક્સ છે જોવા માટે. પણ એક્ઝામ્પલ એ છે કે છેલ્લા 5 વર્ષમાં બેટી બચાવો પઢાઓમાં 640 કરોડ અપાયા, એમાંથી 640 કરોડ માંથી 300 કરોડ પબ્લિસિટીને અવેરનેસ માટે અપાયા, અને બાકી 300 કરોડમાંથી 150 કરોડ હજી અપાયા નથી, અને એ દોઢને બીજા 150 કરોડ 161 ડિસ્ટ્રિક્ટ્સમાં આપ્યા. એટલે માની લો 1 કરોડ 1 ડિસ્ટ્રિક્ટને 5 વર્ષ માટે મળ્યા. એટલું કહેવા શું માંગુ છું, આપણી પાસેથી શું જવાબ છે, તમારી પાસે હું આવું છું. શું કેમ આવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી છે એ જાહેરાત પાછળ વધારે ફંડ